Hello dear students, very good morning. Welcome back to e-learning program initiated by Vidyadesh Vidya Sankul under the guidance of Dr. G.M. Sutaria sir. So this is our 28th lecture. Right, today we have to discuss the forfeiture entry, reissue entry and capital reserve entry. So please open a format of share capital, means the format in which we have written 11 journal entries. Right, today we have to learn 9, 10 and 11 number journal entries. 1 to 8, દરેક સમમાં આપણે જોઈ લીધી. હવે 9, 10, 11 કેવી રીતે હોય છે? તમારી પાસે ઓલરેડી તમારી ફાયર બુકમાં છે, તમે ઓપન કરો. તમારે ફરી વાર લખવાનું નથી, હું લખું છું તમને સમજાવવા માટે. એટલે એકવાર રિવાઇઝ થઈ જાય આપણે, બરાબર. 9th એન્ટ્રી છે 4-4 ફીચર, રાઈટ. હું અત્યારે શોર્ટમાં લખીશ. દેન 10th રીઇશ્યુ એન્ડ 11th કેપિટલ રીસેલ. રાઈટ, ફોર ફીચર એટલે જે લોકો પૈસાનો પે કરે એના શેર આપણે ફોરફીટ કરી દઈએ, એટલે કે લઈ લેવાના, બરાબર. પછી કંપની પાસે એ શેર પડ્યા હોય, કંપની શું કરે, કોઈ થર્ડ પાર્ટીને આપી દે, બીજા કોકને, બરાબર. ફોર એક્ઝામ્પલ, એની પાસે મારી કંપનીના 6000 શેર છે, એ પૈસા પે નથી કરતો, તો હું એ પાસેથી 6000 શેર પાછા લઈ લઉં. હવે એ 6000 શેર હું મારી પાસે ન રાખું, બિકોઝ મારી પાસે રાખું તો મને એની ઉપર પૈસા મળે નહીં, એટલે હું એને શું કરું, રીઇશ્યુ. એટલે કે ફરી વાર હું બીને આપી દઉં, એના શેર કોને આપ્યા, બીને. એ સાવ ફ્રીમાં તો હશે નહીં, એ થોડી અમાઉન્ટ તો પે કરી હશે, રાઈટ. એટલે એ પાસેથી જે હું શેર રિટર્ન લઉં છું એને કહેવાય ફોરફીટ. પછી હું એને જ શેર બીને સેલ કરું છું તો એને કહેવાય રીઇશ્યુ, બરાબર. હવે કેવું હોય કે 10 રૂપિયાની પ્રાઇસ હોય તો એ 5 રૂપીઝ પે ન કર્યા હોય, 5 રૂપીઝ પે કરી દીધા હોય, એટલે એના 5 રૂપિયા આપણી પાસે જમા છે, આપણે રિટર્ન કરવાના નહીં. અને બી ને આપણે 8 રૂપીઝમાં ઇસ્યુ કરીએ, એટલે કેટલા રૂપીઝનો લોસ થાય, 10માંથી 2 રૂપીઝનો. એ 2 રૂપીઝ કોની પાસેથી કવર કરવાના, એની પાસેના જે 5 રૂપિયા આવ્યા હતા એમાંથી. દેટ મીન્સ એ 8 રૂપીઝમાંથી 2 રૂપીઝ આપણે કવર કરીએ છીએ, તો પણ 3 રૂપિયાનો પ્રોફિટ આપણે પર શેર થયો, ઇસેના ફર્સ્ટ વોટ થાય કેપિટલ રિઝર્વ, બરાબર. ફોરફીચર માટે ફોર્મેટમાં આપણે 2 એન્ટ્રી લખી હતી, બરાબર. એક સિમ્પલ એન્ટ્રી હતી અને એક હતી પ્રીમિયમ ઇઝ નોટ પે, પ્રીમિયમ પે ન કર્યું હોય ત્યારની એન્ટ્રી, અને પ્રીમિયમ પે કરી દીધું હોય કે પ્રીમિયમ ક્વેશ્ચનમાં ન હોય ત્યારની એન્ટ્રી. તો ફોરફીચરની સિમ્પલ એન્ટ્રી શું છે, ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ, 2 ઇક્વિટી શેર ફોરફીચર અકાઉન્ટ, 2 ઇક્વિટી 2 કોલિંગ અરિયર્સ અકાઉન્ટ, રાઈટ. ફોર ફીચરમાં કઈ અમાઉન્ટ લખવાની, જે એના થ્રુ પે થઈ હોય અને આમાં અનપેઇડ અમાઉન્ટ, રાઈટ. પ્રીમિયમ પે ન કર્યું હોય ત્યારે એન્ટ્રી શું આવે, ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ ડેબિટ, દેન સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ ડેબિટ. તમારી પાસે છે, આપણે ત્યારે આખી લખી દઉં. હવે જો બંને વચ્ચેનો ડિફરન્સ જોઈએ, અહીંયા સિક્યુરિટી પ્રીમિયમ ડેબિટ ન થાય, પ્રીમિયમ પે ન કર્યું હોય તો ડેબિટ કરવાનું, બાકી આખી એન્ટ્રી સી. ફોર ફીચરમાં કઈ અમાઉન્ટ લખવાની, જે શેર હોલ્ડરે પે કરી હોય, અને કોલિંગ અરિયર્સમાં જે શેર હોલ્ડરે પે કરી હોય, બરાબર. હવે આ ફોરફીટ કરેલા શેર્સ 3 રીતે રીઇશ્યુ થાય, કઈ 3 ટાઈપ્સ, એટ પાર, એટ પ્રીમિયમ એન્ડ એટ ડિસ્કાઉન્ટ, રાઈટ. એટ પાર હોય તો જનરલ એન્ટ્રી શું થાય, બેંક અકાઉન્ટ ડેબિટ, 2 ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ, રાઈટ. પ્રીમિયમથી હોય તો એન્ટ્રી શું હોય, બેંક અકાઉન્ટ ડેબિટ, આપણે જે સિમ્પલ એન્ટ્રી લખીએ છીએ એવી જ છે, 2 ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ, 2 સિક્યુરિટી પ્રીમિયમ અકાઉન્ટ, રાઈટ. અને ડિસ્કાઉન્ટથી ઇસ્યુ કરેલા હોય તો એન્ટ્રી શું થાય, બેંક અકાઉન્ટ ડેબિટ, ઇક્વિટી શેર ફોરફીચર અકાઉન્ટ ડેબિટ. શું કામ અહીંયા ફોરફીચર ડેબિટ કર્યું, બિકોઝ જે પ્રીવિયસ શેર હોલ્ડરે પે કર્યા હોય એ અમાઉન્ટમાંથી આપણે આ અમાઉન્ટ રિકવર કરશું. એટલે એક્ચ્યુઅલમાં કંપની લોસમાં સેલ કરતી નથી, ડિસ્કાઉન્ટ આપતી નથી, રાઈટ.
ટુ ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ. આ ત્રણમાંથી કોઈ પણ એક એન્ટ્રી આવી શકે રીઇશ્યુ. અને કેપિટલ રિઝર્વની તો એક જ એન્ટ્રી છે, રાઈટ? ઇક્વિટી શેર ફોરફીચર અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિઝર્વ અકાઉન્ટ, રાઈટ? તો આ ટાઈપથી આપણે પહેલા ડિસ્કસ કરી લીધી. તો આ 9, 10 ને 11 એન્ટ્રીઝ આપણે લર્ન કરવાની છે, બરાબર? અને એ ટાઈપના સમ્સ લેવાના છે. તો આપણે આ કમ્બાઈન્ડ સમ્સ જ લઈએ છીએ. કમ્બાઈન્ડ સમ્સ એટલે જો પેજ 60 ક્વેશ્ચન 12 ઓપન કરો. એક્ઝામમાં બે ટાઈપના સમ પૂછાઈ શકે છે. એક તો આપણે જે 11 એન્ટ્રીઝ લખી એ બધી એક સાથે લખવાની હોય, અથવા જે ફોરફીચર ડી ઇશ્યુ અને કેપિટલ રિઝર્વ છે એના ત્રણ સમ એક સાથે પૂછે, એટલે કે એ ત્રણ ત્રણ ને ત્રણ એન્ટ્રી 9 એન્ટ્રીનો સમ પૂછે 8 માર્ક્સમાં, બરાબર? બે ઓપ્શન છે, ક્યાં તો ડાયરેક્ટલી 11 એન્ટ્રીઝ એટલે કે પેલા ઇશ્યુ કરવાના, એટલે કે એપ્લિકેશન, અલોટમેન્ટ, ફર્સ્ટ કોલ, ફાઇનલ કોલ, દેન ફોરફીચર ડી ઇશ્યુ અને કેપિટલ રિઝર્વ, અથવા ફોરફીચર રીઇશ્યુ કેપિટલ રિઝર્વ, ફોરફીચર રીઇશ્યુ કેપિટલ રિઝર્વ, એમ ત્રણ ટ્રાન્ઝેક્શન પૂછે, જેમ ક્વેશ્ચન નંબર 12 માં આપેલું છે. બરાબર? હવે જુઓ, ત્રણ ક્વેશ્ચન છે એકની અંદર જ, એટલે આપણે ફોર્મેટ એક જ રાખશું, ખાલી હેડ શું આપી દેશું, જર્નલ એન્ટ્રીઝ, બરાબર? તમારે અલગ અલગ કરવું હોય કે ફર્સ્ટ એની માટેનું એક ફોર્મેટ જર્નલ એન્ટ્રીનું, પછી સેકન્ડ કરીને કરવું હોય તો પણ કરી શકો છો. આપણે અત્યારે અલગ અલગ કરીએ છીએ, બરાબર? તો પહેલા આપણે ડિસ્કસ કરશું ફર્સ્ટ ટ્રાન્ઝેક્શન જ. કંપની ફોરફીટેડ 800 ઇક્વિટી શેર્સ ઓફ ₹10 ઇચ ઓફ શેરહોલ્ડર ફોર નોન પેમેન્ટ ઓફ અલોટમેન્ટ મની ઓફ ₹4 એન્ડ કોલ મની ₹3. સી, કેટલા શેર આપણે ફોરફીટ કર્યા છે? 800. એક શેરની પ્રાઇસ શું છે? ₹10, રાઈટ? આઉટ ઓફ દેટ, that shareholder has not paid ₹4 of allotment and ₹3 of call. That means he has not paid total ₹7. Which means, out of 10, he has not paid 7. That means he has already paid ₹3, right? See, next line. This shareholder has paid ₹3, right? With application. Forfeited shares were reissued at ₹8. Which is ₹10 no share, kitla ma issue kero 8. That means discount che, itle kai last entry out. બરાબર? હવે જો આમાં ક્યાંય પ્રીમિયમ આવ્યું નહીં, એટલે ફોર ફીચરની ટુ એન્ટ્રીઝ લખી છે, એમાં કઈ એન્ટ્રી લખવાની? નોર્મલ. બટ એની પહેલા આપણે 75% પેજનું ફોર્મેટ ડ્રો કરીએ, એટલે કે 3/4 પેજનું ફોર્મેટ ડ્રો કરો ત્રણ જર્નલ એન્ટ્રી માટે. ફર્સ્ટ હેડ આપો, આની અંદર હેડ આપો જર્નલ એન્ટ્રીઝ. કંપનીનું નામ નથી આવ્યું એટલે આપણે ખાલી લખીએ છીએ જર્નલ એન્ટ્રીઝ. ડેટ, particulars, LF, debit rupees and credit rupees. So here the date is also not given. So we'll give the sequence number 1. The first entry will be for forfeiture. The simple entry will come because premium is not given in the question. So the general entry will be equity share capital account debit to equity share forfeiture account to call in arrears account, right? So the total number of shares forfeited by a company is 800. The face value of each share is 10. That means ₹8,000, right? In forfeiture we have to write the paid amount.
out of 10, the shareholder has paid 3 rupees. So the year 800 into 3 rupees. So 8 into 3, 24. The amount in credit will be 2400. Right? Now, in calling arrears, the unpaid amount will come. Right? So the number of shares are 800 and he has not paid 7 rupees total. Allotment 4 and final call 3. Total 7 rupees has not been paid by shareholders. That's why the amount is 5600. So here we have completed first, that is 4 feature entry. Hope you guys are clear with this. If you have any doubt, then you can contact me. Okay? Interpreted bin. Company forfeited ₹800 shares of a shareholder for non-payment of allotment money and final call money. Bracket over. Underline with pencil. Don't do underline with pen. Do the underline with pencil. Then leave one line and give the second. But second will write later. Before that, write down this. The second entry will be for reach. Here we have reissued this share as at rupees 8, right? The face value of share is 10. That means we have reissued this shares at discount. So see, in your format, the 10th number entry. In that we have to write the third entry, right? Which was bank account debit. Equity share forfeiture account debit. Two, equity share capital account. What is the face value of shares? 10 rupees. So here the amount will come 800 into 10. That means 8000. See, we have forfeited 800 shares and we have reissued 800 shares. So the amount, so the shares of forfeited and reissue both are equal, right? So here we have reissued this 800 shares again at the price of 8 rupees, right? So the amount is 6400. That means we have given discount of rupees 2. But the amount of this rupees 2 will recover from forfeiture. See, in previous entry we have credited forfeiture, in that there is amount 3, right? Each 3 rupees credit hata itle ke apni paase aa share na 2400 rupees credit hata. Ema thi anya utilize kitla thase 8 into 2, 1600. That means still we are having 1 rupee with us. Per share 1 rupee, right? That is our profit. So here we'll write bing 800
forfeited shares are reissued by company at rupees 8. Bracket over, underline, leave underline, delta. The third entry is one and only, right? So, equity share forfeiture account debit to equity share capital, sorry, to capital reserve account. Formula for capital reserve is forfeiture credit minus forfeiture debit. See, in the first entry, we have credited forfeiture by 2400. And in second entry, we have debited forfeiture by 1600. So, our answer will be 800. Right? So, here we have to credit 800 rupees. That means the hidden profit made by a company is 800, and that hidden profit is transferred to capital reserve. Bing is left, but before that, write down this, then we'll write bing of entry number 3. Done? Now we'll write a bing of entry number 3. Bing balance of forfeiture account is transferred to capital reserve account. Bracket over, underline, leave one line, then make again underline, write here the word total and do the total by yourself and close this first sum. Here we have completed 12-1. Done? Now we'll start 12-2. Again, do a format of 75% of your page. That means 3/4 page. Entry head will be journal entries. If they have given the name, then we'll write the name. Draw karvanu, lakhvanu, video post karine karvanu. So, itla apno itlo bodo time waste hai nahi. Right? So, the second one, RK Company Limited forfeited. So, here we'll give the head. Journal entries in the books of RK Company Limited. Right? Now we'll read the question. Forfeited 600 shares of rupees 10 each of Suni. So the company has forfeited shares of Suni. Suni is having 600 shares and the face value of share is 10 rupees. Suni has paid application and allotment money of rupees 5. That means he has total paid 5 rupees out of 10. That means he has not paid rupees 5. 5 is paid by him and 5 is unpaid. And call money of rupees, sorry, but had not paid rupees 3 per share and rupees 2 per share on first and second call. That means 3 plus 2, 5. 5 is paid by him and 5 is unpaid by him. Out of forfeited shares, 400
That is for reissue. That will read at the time of reissue entry. So right now in the question, they have not given premium, right? So we'll give the simple entry, the first entry of four feature. That is equity share capital account debit to equity share forfeiture account to calling arrears account. Right? Now, total number of shares are 600. And the face value of share is 10 rupees. So here 6000. Out of that he has paid 5 rupees. So 600 into 5. And here 600 into 5 is unpaid by him, right? So the amount in credit is 3000. Right? Into bracket we have to write wing 600 shares of Sunil forfeited by company for non-payment of first and second call. Bracket over. Underline, leave one line, then next. The next is for reissue, right? Now see, now we'll read the last line. Out of forfeited shares, 400 shares were reissued at rupees 6 per share to Mittal. See, the original face value is 10 rupees. And we have reissued this shares at 6 rupees. That means 4 rupees is discount, right? But that 4 rupees will recover from Sunil. That means Sunil has already paid 3000, right? The next thing, we have forfeited 600 shares, but we are reissuing only 400 shares. That means RK company, that means we are having still 200 shares with us, right? So here we'll give the entry of discount. Bank account, debit. Equity share forfeiture account debit to equity share capital account. 400 shares are reissued. The face value of 400 shares is 10. So here the amount is 4000. Out of that, this shares are reissued at a price of 6. So here the amount is 2400. And on 400 shares, we have not recovered 4 rupees. So the amount will be 1600. Right? Now we have to write bing out of 600 shares are forfeited shares are reissued at a price of rupees 6 to Mittal. Bracket over, underline, leave one line, the next. The next entry will be for capital reserve. But before that, write down this two. Now see, total
In forfeiture account, we have credited the amount of 600 shares, and here we have debited 400. That's why we can find out the amount for capital reserve from 400 shares reissue. इतने की सुख हो चुके 400 shares जो था आपने reissue कर दिया थे, but forfeit कितना कर दिया थे 600. बराबर इतने आज 3000 amount थे ये कौन ही थे 600 shares में. અને અહીંયા આપણે ડેબિટ કેટલા કર્યા છે 400, હજી 200 કેટલા રીઇશ્યુ કરશું એ નક્કી નથી. એટલે એનો જે અમાઉન્ટ છે આપણે રિઝર્વમાં ટ્રાન્સફર કરવાની નહીં, એની માટે આપણે એક નાની એવી કેલ્ક્યુલેશન કરવી પડશે. બરાબર એન્ટ્રી નંબર 3 માટે જ છે. એટલે જ્યારે ફોરફીટેડ શેર્સ અને રીઇશ્યુડ શેર્સમાં ડિફરન્સ હોય ત્યારે આ કેલ્ક્યુલેશન કાઉન્ટ કરવાનું. થર્ડ entries equity share forfeiture account debit to capital reserve account right. હવે જો capital reserve એની માટે ફોર્મ્યુલા શું છે, forfeiture credit minus forfeiture debit. forfeiture credit 600 શેર્સ છે એટલે આપણે અમાઉન્ટ ફાઇન્ડ કરવાનું. કેવી રીતે? ક્રોસ મલ્ટીપ્લિકેશન. શેર્સ અને ફોરફીચર ક્રેડિટ, 600 શેર્સ એ ફોરફીચર ક્રેડિટ ની અમાઉન્ટ શું છે 3000. ધેન વોટ અબાઉટ 400, બીકોઝ વી હેવ રીઇશ્યુડ ઓનલી 400 શેર્સ રાઈટ. સો 400 ઇન્ટુ 3000 ડિવાઈડ બાય 600 ધ અમાઉન્ટ વિલ બી 2000 રાઈટ. So here the amount will be 2000. Out of that we have reissued this share, right? And in forfeiture debit the amount is 1600. See in the second entry. So we have to transfer 400 in capital reserve. So here we write 400. Into bracket we have to write wing. Balance, bing will remain same, balance of forfeiture account is transferred to capital reserve account. Bracket over, underline, leave one line and make again underline, do the total by yourself. Write down this too. Now we'll do question number 3. બેસમ કર્યા એની પરથી તમને ખબર પડી હશે કે ફોર્મેટ કેટલું જરૂરી છે રાઈટ. આમ તો આગળના સમ્સમાં ખબર પડી હશે કે તમને જો ફોર્મેટ આવડે તો તમને એન્ટ્રીઝ બધી આવડશે, ખાલી અમાઉન્ટ સબસ્ટિટ્યુટ કરવાની જ બાકી છે. બરાબર નેક્સ્ટ 3 ઇન થર્ડ સમ
The name of company is not given. So we'll write only the word journaling. Right? Draw format of 3/4 page. So, a shareholder holding 3,000 equity shares of rupees 10 each has paid application money at rupees 13 per share, including premium rupees 10. Like application वक्ते जो आपने premium demand pay रुचे ही है ना pay करी दी तुझे right? And allotment money at rupees 13 per share, including premium. इले application अने allotment बनने with premium चे नहीं amount pay करी दी तुझे. जो amount unpaid हो तो आपने 4 feature नहीं second entry लगा. इले के share premium account debit करो. अहीं आप pay करी दी तुझे इले ने debit करवानो नहीं. Then His shares were forfeited for non-payment of call rupees 4. लेकिन allotment अने application बनने नहीं amount pay करी थी दीछे, final call नहीं जो amount pay करी नहीं. That means simple entry, right? The first, equity share capital account debit to equity share forfeiture account. In this we have to write the paid amount. Here we have to write unpaid amount in calling arrears account. So we have forfeited 3,000 equity shares and the face value of each share is 10 rupees. That means we have forfeited 30,000 shares. Out of that he has paid allotment money and application money. Final call money is not paid by him. So here the amount in calling arrears is 3,000 into 4. That's why here we have to write 12,000 rupees. Out of 10, he has not paid 4 rupees. That means he has paid 6 rupees. So the credit amount is 18,000. Clear the name of shareholder is not given. So into bracket we have to write Bing 3,000 shares of shareholder is forfeited by a company for non-payment of amount pay na thi kari call money. Bracket over, underline, leave one line, then next, that is second. Right? Now read ahead. Forfeited shares were reissued at rupees 7. So here he has not, that is not given that how many shares are reissued, but they have said forfeited shares were. That means all the shares were reissued. Right? At rupees 7. That means we have to write the 10-3. That means at discount. Right? Bank account debit. Equity share forfeiture account debit. Equity share capital account 3,000 into 3 rupees, sorry 10 rupees. So we have to credit 30,000. Out of 30,000 we have reissued this shares at rupees 7. So 3,000 into 7, the amount will be 21,000. Right? That means we have to suffer a loss of rupees 3,000 into 3. Out of 10, we have reissued it at 7. That means we have given discount of 3 rupees. So the amount will be 9,000. Bing will write later. Before that, write down this. Thank you.
ફ્રી શેર ફોર ફીચર અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ રિઝર્વ અકાઉન્ટ ફોર્મ્યુલા ઇઝ કેપિટલ રિઝર્વ ઇઝ ઇક્વલ ટુ ફોર ફીચર ક્રેડિટ માઇનસ ફોર ફીચર ડેબિટ. Here, all the shares are reissued by a company. That means, will not have to apply the formula, right? So, the credit amount of forfeiture is 18,000. And debit amount of forfeiture is 9,000. That means, here we have to give the effect of 9,000. Into bracket we have to write wing balance of forfeiture account is transferred to capital reserve account. Break it over, underline, leave one line, then do the other, underline, then do total. So here we have completed question number 12. Write down this and close this entry. Now we'll do question number 13. The next question. In that question, also there is three sums, right? That means we have to write 9 entries, right? So, please go format for first question of 3/4 page. Question 13 in that one. The name of company is not given. Right? Draw a format. Done? Okay. Before discussing this sum, write down in a notes. Margin ma notes karine lakho. તમારે માર્જિનમાં લખવાનું છે. હું અહીંયા તમને લખીને બતાવું છું. તમારે જર્નલ એન્ટ્રીમાં લખવાનું નથી. સી આઈ એમ રિપીટિંગ, યુ ડોન્ટ હેવ ટુ રાઇટ ધ નોટ ઇન જર્નલ એન્ટ્રી, યુ હેવ ટુ રાઇટ ધ નોટ ઇન અ માર્જિન ઓફ ધ પેજ, રાઇટ? ગીવ ધ હેડ નોટ એન્ડ રાઇટ વેન મેક્સિમમ પરમિસિબલ ડિસ્કાઉન્ટ word is given at that time entry of capital reserve will not come. Right? Note malaki lampo. એટલે કે જ્યારે મેક્સિમમ પરમિસિબલ ડિસ્કાઉન્ટનો વર્ડ આપેલો હોય તમને ક્વેશ્ચનમાં, ત્યારે ક્યારે લાસ્ટ એન્ટ્રી કેપિટલ રિઝર્વ વાળી આવશે નહીં, ખાલી બે જ એન્ટ્રી આવશે, ફોર ફીચર ને રીઇશ્યુ, રાઈટ? શું કામ એ આપણે હમણાં સમજશું. લખાઈ ગયું આ? ઓકે, નાઉ વી ડિસ્કસ ધ ક્વેશ્ચન નંબર 1. Company forfeited 1200 equity shares of rupees 10 each held by Katara. So Katara is having 1200 equity shares, each has price rupees 10. For non-payment of allotment money of rupees 14 per share including premiums, that means he has not paid premium amount, right? So we have to write the second entry of forfeiture. Forfeiture nuje format lakhyu che, બરાબર?
જે આપણું ફોર્મેટ છે જર્નલ એન્ટ્રીનું, એમાં નાઇન્થ એન્ટ્રી જે છે એની સેકન્ડ એન્ટ્રી, એટલે કે જો આપણે હેડ પણ આપેલું છે વેન પ્રીમિયમ ઇઝ નોટ પે, આમાં પ્રીમિયમ પે કર્યું નથી, એન્ડ ફર્સ્ટ એન્ડ ફાઇનલ કોલ ઓફ રૂપીઝ 3, એને અલોટમેન્ટ પ્રીમિયમ સાથે પે નથી કર્યું અને ફાઇનલ કોલ મની પે નથી કર્યા, રાઈટ? એટલે એની માટે પહેલા આપણે જર્નલ એન્ટ્રી લખશું. Equity share capital account debit. Security premium account debit because premium is not paid. Two, equity share forfeiture account. Two, call in arrears account. So the number of shares are 1200 and face value of share is 10 rupees, right? See, the amount of premium is including premium rupees 10. So we have demanded 10 rupees on 1200 equity shares, right? So in debit, the amount is 12,000, right? That means total 20 rupees. Out of 20 rupees, he has not paid 14 rupees of allotment and 3 rupees on final call. So 14 plus 3, 17 is not paid by him. So 1200 into 17 rupees has not been paid by him. That means he has paid 1200 into 3 rupees. Right? So here the amount is 3600. Here 20,400. Understood? 14 રૂપીસ અલોટમેન્ટ ના અને 3 રૂપીસ ફાઇનલ કોલ, એટલે કે ટોટલ 17 રૂપીસ પે કર્યા નથી. ડિમાન્ડ કેટલા કર્યા છે? 10 કેપિટલ ના અને 10 પ્રીમિયમ ના. ધેટ મીન્સ ટોટલ વી હેવ ડિમાન્ડેડ 20 રૂપીસ. આઉટ ઓફ 20 રૂપીસ હી હેઝ નોટ પેડ 17 રૂપીસ. ધેટ મીન્સ હી હેઝ પેડ 3 રૂપીસ ઓનલી. ઇન ધ બ્રેકેટ વી હેવ ટુ રાઇટ બિલ 1200 શેર્સ ઓફ કટારા are forfeited by a company for non-payment of allotment and call money. Bracket over, underline, leave one line, the next. Write down this. Done? Cool. Okay. Reissue માટે શું લાઈન આપી છે? Company reissued all the forfeited shares after giving maximum permissible discount. Underline maximum permissible discount. This shares were repurchased by company. Maximum permissible discount એટલે આપણે મેક્સિમમ કેટલો ડિસ્કાઉન્ટ આપી શકીએ જેટલું આપણે કતારા પાસેથી રિકવર કર્યું છે. કતારાએ કેટલા આપ્યા છે? 3600. એટલે આપણે જેને રીઇસ્યુ કરશું એને મેક્સિમમ 3600 નું ડિસ્કાઉન્ટ આપશું, બીકોઝ 12,000 ના જે શેર છે એની ઉપર આપણે 3600 રિકવર કરી લીધા છે. પ્રીમિયમ આપ્યું નથી ક્વેશ્ચનમાં, એટલે પ્રીમિયમ સાઇડમાં, એટલે આપણે કેમ એક્સ્ટ્રા પ્રોફિટ અર્ન કરવું હોય તો એ નથી કરવાનું. ઓરિજિનલ જે આપણી અમાઉન્ટ ગઈ છે એ જ આપણે રિકવર કરવાની છે, રાઈટ? એટલે પ્રીમિયમ ભૂલી જવાનું. હવે રીઇશ્યુની એન્ટ્રી. Bank account debit, equity share forfeiture account debit, two,
ઇક્વિટી શેર કેપિટલ અકાઉન્ટ કેપિટલ ની અમાઉન્ટ રી ઇશ્યુ વખતે ચેક કરવાનું બરાબર પ્રીમિયમ કીધું હોય તો જ ઇન્ક્લુડ કરવાનું 1200 × 10 rupees ટોટલ પ્રાઇસ છે 12,000 એમાંથી મેક્સિમમ આપણે કેટલું ડિસ્કાઉન્ટ આપી શકશું 3 rupees છે ઓલાએ પે કરી દીધા હતા 1200 × 3 રાઈટ 3600 દેટ મીન્સ 10 rupees માંથી 300 નું ડિસ્કાઉન્ટ આપી શકશું તો કમ્પલસરી કેટલા રૂપીસ કનુ પાસે ડિમાન્ડ કરવા પડે 7 રાઈટ સો ધ અમાઉન્ટ વિલ બી 8400 Into bracket, we have to write wing. All the forfeited shares are reissued to Kanu at maximum permissible. Discount bracket over underline leave one line then again do underline and do the total by yourself see why we have not given capital reserve entry because in first entry we have credited 3600 and in reissue that in second entry we have debited 3600 that means the amount for capital reserve is zero that's why we don't have to write the entry right write it there Write it down. The second sum of question number 13 will do in our next video lecture. Right? Your today's homework is Illustration number 10 is your today's homework, right? So we'll meet in our next video lecture with question number 2 of question number 13, right? Till then, stay home, stay safe, take care.